લખો, ક્વેશ્ચનમાં ધ્યાન રાખો. સ્ટુડન્ટ બેલેન્સ શીટ જુઓ, એસેટ જુઓ, તમારા ડેટર્સની અમાઉન્ટ કેટલી છે એ મને કહો. ફાઇનલ અંદરના નહીં, બહારના ડેટર જુઓ. બહારના ડેટર છે 92,000. એટલે જો તમે 1 લાખમાંથી 8,000 માઇનસ કરો તો તમારા ડેટર્સની અમાઉન્ટ આવે છે 92,000. ડેટર્સ એ તમારી એસેટ છે સ્ટુડન્ટ. ઓકે, તો અત્યારે આપણે એમ કહી શકીએ કે આપણી એસેટ્સ 92,000 છે, બરોબર. પણ એ 92 ક્યારે આવે કે જો બેડ ડેટ રિઝર્વની અમાઉન્ટ આપણે 8,000 ધ્યાનમાં લઈએ તો. પણ હવે એડજસ્ટમેન્ટવાળા એમ કહે છે કે નહીં ભાઈ, 8,000 જૂનો ફિગર છે ને, કેન્સલ કરો, ભૂલી જાઓ, 8,000ની જગ્યાએ નવો ફિગર લખો. હવે ઇમેજિન કરો કે આ 8,000ની જગ્યાએ આપણે નવો ફિગર લખી નાખીશું. 10%, 1 લાખના 10% કાઢો, 1 લાખના 10%, 10,000. યસ, હવે 8,000 ને રિમૂવ કરી નાખો. તમે કદાચ રફ વર્ક કરતા હો તો એમાં ટ્રાય કરો. 1 લાખ માઇનસ 10,000 હાઉ મચ? ચલો 1 લાખમાંથી BDR આપણે 10,000 લઈ લઈએ, માઇનસ કરી નાખીએ તો આપણા ડેટર કેટલા થાય છે? ટેલ મી. યસ, 1 લાખ માઇનસ 10,000 ઇઝ ઇક્વલ ટુ 90,000. એટલે વિચારો, પહેલાં તમારા ડેટર 92,000 હતા, હવે 90,000 થઈ ગયા. તો ડેટર એ તમારી એસેટ્સ છે, તો એસેટ્સની વેલ્યુમાં ડિક્રીમેન્ટ આવ્યું કે નહીં શું? તમારી એસેટ્સ ઘટી, કારણ કે જેમ માઇનસ કરવાની અમાઉન્ટ વધે એમ બહારની અમાઉન્ટ ઘટે, બરોબર. BDR પહેલાં 8,000 હતી એટલે તમારો આન્સર 92 આવતો હતો. હવે BDRની જગ્યાએ 8ની જગ્યાએ તમે 10 લખી નાખો. ક્વેશ્ચનમાં જ માની લો કે આપણે સોલ્વ કરીએ તો 8ની જગ્યાએ હું 10,000 લખી નાખું તો મને ડેટર કેટલા મળે? યસ, 90,000. તો સ્ટુડન્ટ આપણા ડેટર ઘટી ગયા ને, પહેલાં 92 હતા, હવે 90 થયા, તો આપણી એસેટ્સ ઘટી ગઈ. કેટલી એસેટ્સ ઘટી ગઈ આપણી? યસ, 2,000. તો આપણા ફર્મને 2,000નો લોસ આવ્યો ને સ્ટુડન્ટ. ઓકે, તો જો 2,000 તમને દેખાશે સ્ક્રીન ઉપર, રીવેલ્યુએશન અકાઉન્ટની ડેબિટ સાઇડ 2,000. ઓકે, સો દેટ ઇઝ એન અનધર એંગલ. ઓકે, તો આપણે બે રીતે કરી શકીએ. એક, ડેટરની ફાઇનલ અમાઉન્ટ ઉપરથી બી જજ કરી શકીએ કે ડેટર ઘટે તો લેફ્ટ સાઈડ ને ડેટર વધે તો રાઈટ સાઈડ, અથવા BDRની અમાઉન્ટ ઉપરથી જજ કરી શકીએ કે ભાઈ BDRની અમાઉન્ટ ઓલ્ડ BDR કરતાં જો ન્યૂ BDR વધારે હોય તો આપણને લોસ થયો છે. 90% કેસમાં ઓલ્ડ કરતાં ન્યૂ વધારે જશે. અમુક 10% કેસ જ એક્ઝામમાં એવા આવે છે સ્ટુડન્ટ કે જેમાં ઓલ્ડ BDR કરતાં ન્યૂ BDR ઓછી હોય છે, બાકી તો મોસ્ટલી BDRમાં વધારો જ થતો હોય છે, મોસ્ટલી 90% સમ્સમાં. એટલે યાદ રાખો, જ્યારે બે BDR આપી હોય તો બહુ વિચારવાનું નહીં, બેનો ડિફરન્સ કાઢી નાખવાનો, અને ડિફરન્સ મોસ્ટલી લોસમાં જ કન્વર્ટ થતો હોય છે. એટલે રીવેલ્યુએશન અકાઉન્ટની કઈ સાઈડ લખી નાખશો સ્ટુડન્ટ? ડેબિટ સાઈડ. બસ, તો આ મેઇન સિચ્યુએશન છે સ્ટુડન્ટ. આપણને ટેક્સ્ટ બુકમાં જે સમ આપેલા છે એમાં આ સિચ્યુએશન, મે બી અમાઉન્ટ કંઈક અલગ હશે એમાં, પણ આ જો તમે સરખી રીતે સમજી લીધી હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. ઓકે, ચાલો હવે આપણે ત્રીજી ને છેલ્લી સિચ્યુએશન સ્ટુડન્ટ ડિસ્કસ કરવાની છે, તો ક્વેશ્ચનમાં આવી જઈએ છીએ. ચાલો પ્લીઝ ફોકસ ઓન યોર સ્ક્રીન, ધેટ ઇઝ અવર થર્ડ એન્ડ લાસ્ટ સિચ્યુએશન. ચાલો, તો તમારા સ્ક્રીન ઉપર શું દેખાય છે? શું દેખાય? બીજું કંઈ પિક્ચર તો ચાલતું નથી સ્ટુડન્ટ. ઓકે, તો અહીંયા ભણવાની જ વાત છે, તો બેલેન્સ શીટ દેખાઈ રહી છે તમને? યસ. ઓકે, શું છે બેલેન્સ શીટમાં? ડેટર્સ. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડેટર્સ? 1 લાખ. ચલો, ડેટર્સ 1 લાખ માઇનસ બેડ ડેટ રિઝર્વ 13,000. બેડ ડેટ રિઝર્વ ગીવન ઇન ધ ક્વેશ્ચન ઇન ધ બેલેન્સ શીટ ઇઝ કોલ્ડ ઓલ્ડ BDR. આઈ રિપીટ, BDR ગીવન ઇન ધ બેલેન્સ શીટ ઇઝ કોલ્ડ ઓલ્ડ BDR, એન્ડ BDR ગીવન ઇન ધ એડજસ્ટમેન્ટ ઇઝ કોલ્ડ ન્યૂ BDR. વી હેવ ટુ ટેક ધ ડિફરન્સ ઓફ ઓલ્ડ એન્ડ ન્યૂ BDR, એન્ડ વી આર સપોઝ ટુ રેકોર્ડ ઓનલી ધ ડિફરન્સ ઇન રીવેલ્યુએશન અકાઉન્ટ. આઈ હોપ ઇટ ઇઝ અન્ડરસ્ટુડ. ઓકે સ્ટુડન્ટ, તો જુઓ તમે તમારા સ્ક્રીન ઉપર, વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડેટર્સ? 1 લાખ માઇનસ BDR 13,000. સો અવર રિમેનિંગ અમાઉન્ટ ઇઝ 87,000. આપણા અકાઉન્ટન્ટને એમ લાગે છે કે 1 લાખ રૂપિયામાંથી 13,000 રૂપીઝ આવવાની કોઈ શક્યતા નથી. દેટ ઇઝ અ ડાઉટ. એટલે એણે શું કર્યું આપણા અકાઉન્ટન્ટે? 1 લાખમાંથી 13,000 ઓલરેડી માઇનસ કરી નાખ્યા. પણ શું, ધીસ ઇઝ, ધીસ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ ચેન્જીસ, બરોબર. સેકન્ડ, એવરી સેકન્ડ દેર ઇઝ અ ચેન્જ.
એવરી સેકન્ડ દેર ઇઝ સમથિંગ ન્યૂ. તો પછી અકાઉન્ટ એમાં કેમ બાકી રહી જાય? વી ઓલ્સો હેવ ચેન્જીસ. સી ધ એડજસ્ટમેન્ટ. જો એડજસ્ટમેન્ટમાં શું કહે છે એડજસ્ટમેન્ટ? યસ, પ્રોવાઇડ 10% બેડ ડેટ રિઝર્વ ઓન ડેટર્સ. ચાલો, આપણો અકાઉન્ટન્ટ એમ કહે છે કે ભાઈ બીડીઆર આપણે ખાલી 10% જ રાખવાની છે. બેલેન્સ શીટમાં ગમે એ ફિગર હોય ભૂલી જાઓ, 13,000 ભૂલી જાઓ, હવે 10% ઉપર ફોકસ કરો. તો કોના 10% કાઢવાના એ જો યાદ રાખજો, શું ભૂલ ન કરતા. બેલેન્સ શીટમાં અંદર જે અમાઉન્ટ આપી હોય ને એના 10% ગણવાના, બહાર જે અમાઉન્ટ આપી હોય એના પર્સન્ટ કાઢવાના નથી. ઓકે, કોઈ પણ સ્ટુડન્ટને કાંઈ વસ્તુ ન સમજાય, ડાઉટ હોય તો મારા મોબાઈલ ઉપર ફોન કરી શકો છો તમે. કોઈ કન્ફ્યુઝન હોય તો વી વિલ હેવ અ ડિસ્કશન સ્ટુડન્ટ. ઓકે ચાલો, તો ડેટર્સ છે આપણા 1 લાખ. 13,000 થોડી વાર ભૂલી જાઓ, ખાલી 87,000 એ ભૂલી જાઓ. 1 લાખ ઉપર ફોકસ કરો. 1 લાખના 10% કેટલા થાય? 10,000. યસ, તો 1 લાખના 10% 10,000, દેટ ઇઝ અ ન્યૂ બીડીઆર. વોટ ઇઝ ઓલ્ડ બીડીઆર? 13,000. વોટ ઇઝ ન્યૂ બીડીઆર? 10,000. તો શું આપણે વાત થઈ હતી કે આપણે ઓલ્ડ બીડીઆર એ નથી લખવાની ને ન્યૂ એ નથી લખવાની, બેનો ડિફરન્સ જ લખવાનો છે. ચાલો, તો ઓલ્ડ બીડીઆર કહી શકો મને કેટલી છે? શું ઓલ્ડ બીડીઆર? યસ, 13,000. ઓકે, ન્યૂ બીડીઆર 10,000, તો બેનો ડિફરન્સ? યસ, 3,000. દેટ ઇઝ ધ નેટ અમાઉન્ટ ઓફ બીડીઆર, એન્ડ વી આર સપોઝ ટુ રેકોર્ડ ઓનલી ધ નેટ અમાઉન્ટ. જે ડિફરન્સ છે 3,000 ન જ આપણે રેકોર્ડ કરશું, ધેટ્સ ઓલ. પણ શું એક પ્રોબ્લેમ છે, આમાં કઈ બાજુ રેકોર્ડ કરશું? ડેબિટ સાઈડ કે ક્રેડિટ? મીન્સ આપણને પ્રોફિટ થયો કે લોસ થયો? વિચારો, જસ્ટ થિંક. ચાલો, જનરલી પ્રોફિટ ક્યારે થાય? શું કે પ્રોફિટ કે લોસ? અહીંયા વિચારો તમે, આપણી બીડીઆર પહેલાં 13,000 હતી, 13,000 હતી. શું એટલે આપણને એવું હતું કે 13,000નો લોસ થશે. પણ હવે જે ન્યૂ ફિગર આવ્યો છે એમ કહે છે કે નહીં ભાઈ, 13,000નો લોસ નથી થવાનો, 10,000નો જ લોસ થવાનો છે. બીડીઆર એટલે બેડ ડેટ જ છે એમ માનો. તમે બીડીઆરને બેડ ડેટ ગણી લો. માની લો પહેલાં આપણી બેડ ડેટ 13,000 હતી, એટલે પહેલાં 13,000 નહોતા આવવાના 1 લાખમાંથી. હવે આપણો અકાઉન્ટન્ટ કહે છે કે એમ નહીં, 1 લાખમાંથી ખાલી 10,000 જ નથી આવવાના. ઓકે, એટલે બાકીના આવવાના છે. તો શું અહીંયા લોસ ઘટ્યો એવું નથી લાગતું? પહેલાં 13,000નો લોસ હતો, હવે 10,000નો જ લોસ છે. તો ડિક્રીમેન્ટ ઇન લોસ ઇઝ નથિંગ બટ પ્રોફિટ. લોસ ઘટવો એ એક જાતનું શું છે? પ્રોફિટ છે. બસ, તો આ એન્ટ્રી આપણે ડેબિટ સાઈડ નહીં કરીએ. શું આ એન્ટ્રી આપણે કઈ સાઈડ કરશું? ક્રેડિટ સાઈડ. કઈ રીતે? તો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ આપણે. યસ, નેક્સ્ટ સ્લાઇડમાં જો નીચે રીવેલ્યુએશન અકાઉન્ટની નીચે વર્કિંગ નોટ છે. ઓલ્ડ બીડીઆર ઇઝ 13,000, ન્યૂ બીડીઆર ઇઝ 10,000. ઓકે, અહીંયા એક પ્રિન્ટિંગ એરર થઈ ગઈ છે. શું ન્યૂ બીડીઆરમાં બ્રેકેટમાં 10% ઓફ 1 લાખ લખવાનું હતું, એની બદલે 10% ઓફ 10,000 લખાઈ ગયું છે. ચલો, એ તમે એક જોઈ લેજો, દેર ઇઝ અ એરર. આઈ વિલ રેક્ટિફાઈ નેક્સ્ટ ટાઈમ, બટ નાવ યુ કન્સિડર ઇટ એઝ અ 1 લાખ. તો શું 10,000 જે છે એ આપણી ન્યૂ બીડીઆર છે. ઓલ્ડ બીડીઆર 13,000 હતી. તો બીડીઆર ઘટે એ એક પ્રોફિટ છે, એટલું યાદ રાખો. બીડીઆરની અમાઉન્ટ ઓછી થાય એટલે કે લોસ ઓછો થયો. પહેલાં આપણા 13,000ની બેડ ડેટ થવાની શક્યતા હતી, હવે ખાલી 10,000 જ નથી આવવાના, એટલે કે 10,000ની જ બેડ ડેટ થવાની છે. તો 3,000નો ફાયદો થઈ ગયો ને, આપણે 3,000 બચી ગયા. શું યસ, તો રિવેલ્યુએશન અકાઉન્ટની ક્રેડિટ સાઈડ 3,000 જો તમને દેખાશે. ચાલો, હવે આ મેથડથી જે લોકોને નથી સમજણું એની પાસે આપણી એક બીજી ટ્રીક છે. શું દેર ઇઝ અનધર એંગલ વિચ યુ કેન અન્ડરસ્ટેન્ડ. એમાં આપણે બીડીઆરની અમાઉન્ટ ઉપર ફોકસ નથી કરવાનું, એમાં આપણે ડેટરની અમાઉન્ટ ઉપર ફોકસ કરશું કે આપણા ડેટર ઘટ્યા કે વધ્યા. ચાલો, ફરી વાર પ્રીવિયસ સ્લાઇડ ઉપર આવી જઈએ આપણે. ચાલો, તમારા સ્ક્રીન ઉપર જુઓ. શું હવે ઇમેજિન કરો, અત્યારે તમે બેલેન્સ શીટ જુઓ અને મને કહો કે આપણા ડેટરની નેટ અમાઉન્ટ કેટલી છે. 12ની કોલમમાં કેટલા ડેટર છે આપણા? 87,000. ઓકે શું, ઓકે. પણ એ 87,000 ક્યારે છે? શું કે જ્યારે બીડીઆર 13,000 કન્સિડર કરવામાં આવે ત્યારે. પણ હવે તમે 13,000 કાઢી નાખો અને એની જગ્યાએ 10,000 મૂકીને જુઓ. ચાલો, હવે ઇમેજિન કરો કે આ બીડીઆર ઓલ્ડ છે ને આપણે રિમૂવ કરી નાખીએ, નવો ફિગર લખી નાખીએ. 10,000 સપોઝ તમે લખી નાખો, તો 13ની જગ્યાએ જો 10 આવી જાય તો તમારા ડેટર કેટલા થાય મને કયો? નેક્સ્ટ આઉટર કોલમમાં
જે 87 છે એની જગ્યાએ શું આવે 1 લાખ માઇનસ 10,000 ઇઝ ઇક્વલ ટુ 90,000 યસ તો સ્ટુડન્ટ તમારા ડેટર હવે 87 નહીં આવે 87ની જગ્યાએ આવી જશે 90,000 તો પછી ડેટરની અમાઉન્ટ વધી ગઈ ને સ્ટુડન્ટ તમારા ડેટરની અમાઉન્ટ વધી ગઈ અને ડેટર વધ્યા એટલે ડેટર ઇઝ એસેટ્સ તો એસેટ્સમાં વધારો થયો સ્ટુડન્ટ ઇટ ઇઝ અ ઇન્ક્રીમેન્ટ ઇન ધ એસેટ્સ ને એસેટ્સ વધે ત્યારે પ્રોફિટ થાય આપણા ડેટર 87માંથી 90 થઈ ગયા એટલે આપણને પ્રોફિટ થયો કેટલાનો પ્રોફિટ થયો સેમ 3,000 બસ તો દેટ ઇઝ ઓલ્સો અનધર વે તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે 3,000 રીવેલ્યુએશન અકાઉન્ટની ક્રેડિટ સાઇડમાં તમને જોવા મળશે ઇઝ ધેટ ક્લિયર સ્ટુડન્ટ તો ટોટલ 3 સિચ્યુએશન સ્ટુડન્ટ આ વિડીયોમાં આપણે જોઈ નેક્સ્ટ સ્લાઇડમાં જો 3 ડિસ્કસ કરી છે 3 મેથડ્સ ટુ રિમેમ્બર મેથડ નંબર 1 વેરી ઇઝી વેન ઓનલી ન્યૂ બીડીઆર ઇઝ ગીવન એટલે કે ખાલી એડજસ્ટમેન્ટમાં જ બીડીઆર આપેલી હશે બેલેન્સ શીટમાં બીડીઆર હશે નહીં તો એ તો બહુ સિમ્પલ છે શું એડજસ્ટમેન્ટમાં જ આપેલી હોય તો એ જ લખી નાખવાની ક્વેશ્ચન નંબર 10 જે આપણે કર્યો ને એમાં આપણે મેથડ નંબર 1 ફોલોઅપ કરી છે ચાલો હવે આગળના જે ક્વેશ્ચન છે ને એમાં આ મેથડ નંબર 2 આવશે વેન ઓલ્ડ બીડીઆર એન્ડ ન્યૂ બીડીઆર બોથ આર ગીવન એન્ડ અમાઉન્ટ ઓફ ન્યૂ બીડીઆર ઇઝ મોર દેન ઓલ્ડ બીડીઆર એટલે આ વિડીયોમાં આપણે જે સિચ્યુએશન નંબર 2 જોઈએ એની વાત કરીએ છે કે ઓલ્ડ બીડીઆર કરતાં ન્યૂ વધારે હોય તો લોસ થાય સ્ટુડન્ટ તો આપણે રિવેલ્યુએશનની ડેબિટ સાઈડ લખવાનું છે અને લાસ્ટ સિચ્યુએશન જે આપણે આ વિડીયોમાં છેલ્લે જે જોઈ એની વાત છે કે વેન ઓલ્ડ એન્ડ ન્યૂ બોથ આર ગીવન બટ ધ અમાઉન્ટ ઓફ ઓલ્ડ બીડીઆર ઇઝ મોર દેન ન્યૂ બીડીઆર સ્ટુડન્ટ ઓલ્ડ બીડીઆરની અમાઉન્ટ વધારે છે ન્યૂ કરતાં તો પછી એનો મતલબ એમ કે બીડીઆર ઘટી એટલે કે લોસ ઘટ્યો તો દેટ ઇઝ અ પ્રોફિટ ઓકે તો આઈ એમ શ્યોર સ્ટુડન્ટ કે અમુક સ્ટુડન્ટે મને મેસેજ કરીને કે ફોન કરીને કીધું હતું કે સર અમે નેક્સ્ટ સમ ટ્રાય કર્યો પણ એમાં બીડીઆરનો ટોપિકમાં અમને થોડોક પ્રોબ્લેમ થયો એટલે મેં નેક્સ્ટ સમનો વિડીયો બનાવતા પહેલાં બીડીઆરનો જ વિડીયો બનાવી નાખ્યો એટલે જે સ્ટુડન્ટ પોતાની મેળે આગળ સમ કરે છે એને આ બીડીઆરના ટોપિકમાં વાંધો આવવો જોઈએ નહીં આ બીડીઆરનો ટોપિક ચેપ્ટર 5 અને 6માં બી તમને સેમ ટુ સેમ આવશે તો આઈ એમ શ્યોર યુ વિલ રિમેમ્બર ઇટ આ એક ઓલ્ટરનેટિવ મેથડથી બી પણ સ્ટુડન્ટ આ સમ થઈ શકે છે આ સેમ ટુ સેમ એક બીજી મેથડથી બી પણ એમાં જ્યારે બેડ ડેટનો એડજસ્ટમેન્ટ હોય ત્યારે પણ એ ચેપ્ટર 5 અને 6માં એનો યુઝ વધારે આવે છે એટલે અત્યારે આમાં કંઈ આપણે એની જરૂર નથી બસ તો આટલું નોલેજ તમારા માટે ઇનફ છે ઓકે સ્ટુડન્ટ સો હિયર વી હેવ ડિસ્કસ્ડ અ ન્યૂ એડજસ્ટમેન્ટ ઓકે સો હિયર વી એન્ડ ધીસ વિડીયો સ્ટુડન્ટ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે જર્નલ એન્ટ્રીનો વિડીયો જે છે એ અપલોડ કરશું આપણે તો એ તમે આઈ એમ શ્યોર જોઈ અને જર્નલ એન્ટ્રી કરતાં શીખશું ઓકે સ્ટુડન્ટ હેવ અ નાઇસ ટાઈમ થેન્ક યુ